માતા માં તમને દર્શન થશે. જય માતાજી. મિત્રો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે ચાલતા પાવાગઢ માચી. આખો તમે માચીનો વ્યૂ જોઈ શકો છો અને રાતના 2:30 થી 3 વાગ્યા છે અને તમે પબ્લિક પણ જોઈ શકો છો કેટલું બધું પબ્લિક છે જે આઠમ સ્પેશિયલ મહાકાળી માતાના દર્શન કરવા માટે જઈ રહ્યું છે. તો આ રાત્રિનો નજારો છે 2:30 થી 3 નો, છતાં પણ તમે આ જોઈ શકો છો લાખો લોકો છે જે મહાકાળી માતાના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. તો આગળ આપણે આઠમ સ્પેશિયલ મહાકાળી માતાના દર્શન કરીશું અને અહીંયા દર્શન માટે કેટલું બધું પબ્લિક આવ્યું છે તે પણ જોઈશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી કોમેન્ટની અંદર જય માતાજી લખી દેજો. મિત્રો રાત્રિનો સમય છે છતાં પણ અહીંયા પાવાગઢની બજાર એકદમ ખુલ્લી છે, તમે જોઈ શકો છો. જ્યાંથી તમે નાળિયેર, પ્રસાદ, અગરબત્તી કંઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો અને બીજી ઘણી બધી વસ્તુની દુકાનો છે. તો તમે XYZ કોઈ પણ વસ્તુ આ બજારમાંથી ખરીદી શકો છો. મિત્રો આમ તો તમે પાવાગઢ ઘણીવાર દર્શન કરવા માટે આવ્યા છે અને મહાકાળી માતાના દર્શન પણ કર્યા છે, પણ મિત્રો આઠમના દર્શન કરવાનું ખાસ મહત્ત્વ છે. એટલે નવરાત્રિમાં કોઈ પણ દિવસે દર્શન કરવાનું ખાસ મહત્ત્વ છે, જેના કારણે અહીંયા નવરાત્રિમાં લાખો લોકો મહાકાળી માતાના દર્શન કરવા માટે આવે છે અને તેમાં પણ સાતમ આઠમના દિવસે તો અહીંયા તમને પગ મૂકવાની પણ જગ્યા નથી મળતી અને કિલોમીટરો લાંબી લાઈન પડે છે. તો એટલું બધું પબ્લિક અહીંયા પાવાગઢની અંદર આવી જાય છે, જે તમે હાલ પબ્લિક પણ જોઈ શકો છો. આખો સાતમ આઠમનો વ્યૂ છે. તો તમે પણ જો અત્યાર સુધી સાતમ આઠમના દર્શન ના કર્યા હોય તો કોઈકવાર સાતમ આઠમના પણ દર્શન કરો મહાકાળી માતાના. તો હવે આપણે ત્યાં જવાનું છે દર્શન કરવા. તમે લાઈન જોઈ શકો છો, કેટલી મોટી લાઈન છે. મિત્રો ફાઇનલી આપણે શક્તિદ્વાર પાસે પહોંચી ગયા છે અને આ શક્તિદ્વારનો વ્યૂ છે, તમે જોઈ શકો છો. અને આ સૂચના વાંચી શકો છો, ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ કરવો નહીં. તો ટૂંકા વસ્ત્રો પહેરેલા હશે તો તમને અહીંયાથી એન્ટ્રી આપવામાં આવે નહીં. અને હાલ તમે આ પબ્લિક પણ જોઈ શકો છો અને પોલીસ સ્ટાફ પણ ખડે પગે અહીંયા ઊભો છે. મિત્રો પબ્લિક વધી જાય તો કંઈક આ રીતના પબ્લિક કંટ્રોલ કરવામાં આવે છે, તમે સામે જોઈ શકો છો, જેથી અહીંયા દર્શન માટે ધક્કા મૂકી ના થાય. તો કંઈક આ રીતના પબ્લિક કંટ્રોલ કરવામાં આવે છે. મંદિર નજીક આપણે આવી ચૂકેલું છે. આ છે મંદિરનો ગેટ. મિત્રો સામે તમે જોઈ શકો છો પાવાગઢ મંદિરનો કંઈક આ રીતનો નજારો આપણને જોવા મળે છે રાત્રિ દરમિયાન. અને હાલ તમે આ પબ્લિક પણ જોઈ શકો છો અને આખો આજુબાજુનો વ્યૂ છે, કેટલો જોરદાર વ્યૂ જોવા મળે છે મંદિરનો. રસ્તામાં ક્યાંય કચરો નહીં, રસ્તામાં કચરો નાખશો નહીં.
मित्रों आग आप महाकाली माता दर्शन कर मंदिर बहार आ गया है। हाल ते आ पब्लिक जी सको अने आखा मंदिर व्यू जी सको सामने तब धजा दर्शन कर सको अने रात्रि व्यू कई आ रीत जड़े से अपन पावागढ़ मंदिर पर। तो आग आप सातम आठम स्पेशियल महाकाली माता दर्शन कर मित्रों कॉमेंट अंदर जय माता लखी दीजिए। मित्रों आपड़ा दर्शन थी गया है अने हवे आपड़े दर्शन करीने नीचे नी तरफ उतरी रहा है अने हाल तमे आ पब्लिक पण जोई सको केटलू बधुं पब्लिक छे जे महाकाली माताना दर्शन करीने हवे नीचे नी तरफ उतरी रह्यु छे। अने मित्रों दर्शन करता करता सवार पड़ी गई खबर पण ना पड़ी तो आ तमे सवारनो पण व्यू जोई सको तो दर्शन करता करता सवार पण पड़ी गई। मित्रों मंदिर थी दर्शन करीने नीचे उतरता तमे आखो आ नीचे नो व्यू जोई सको तो आ सामे आखो जे व्यू छे ते दुधिया तळाव नो व्यू छे अने हाल तमे आजूबाजू पब्लिक पण जोई सको। અત્યારે સવારનો ટાઈમ છે અને તમે ભક્તોની ભીડ જોઈ શકો છો તો લાખો ભક્ત દર્શને ઉમટ્યા છે। મિત્રો થોડા સમય પહેલા પાવાગઢ મંદિરના ટ્રસ્ટ દ્વારા એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો કે તમે હવેથી પાવાગઢ મંદિર ઉપર છોલેલું શ્રીફળ નહીં ફોડી શકો છતાં પણ અહીંયા તમે આ નવરાત્રિ સમયે જોઈ શકો છો ભક્તોએ ગમે ત્યાં શ્રીફળ ફોડવાનું ચાલુ કરી દીધું છે। પાવાગઢ મંદિર દ્વારા અહીંયા માચી ખાતે એક શ્રીફળ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે જ્યાં મશીન પણ મૂકવામાં આવે છે જ્યાં તમે તમારું છોલ્યા વગરનું શ્રીફળ ફોડી શકો છો છતાં પણ અહીંયા ભક્તોએ તમે જોઈ શકો છો ગમે ત્યાં શ્રીફળ ફોડવાનું ચાલુ કરી દીધું છે। મિત્રો અત્યારે આપણે દર્શન કરીને આવી ગયા છે અને અત્યારે આપણે ઊભા છે દુધિયા તળાવ પાસે તો આ છે આખું દુધિયું તળાવ અને અહીંયા અત્યારે ઘણા લોકો સ્નાન પણ કરે છે તો તમે ગમે ત્યારે પાવાગઢ આવો તો અહીંયા સ્નાન પણ કરી શકો છો। તો આખો દુધિયા તળાવનો વ્યૂ છે તમે જોઈ શકો છો। કહેવાતું હતું કે પહેલાંના સમયમાં અહીંયા આ તળાવનું પાણી દૂધ જેવું હતું જેના કારણે આ તળાવને દુધિયું તળાવ કહેવામાં આવે છે એમ અહીંયા એક છાશિયું તળાવ પણ આવેલું છે તો તમે તે પણ જોઈ શકો છો। મિત્રો આ જ હતો આપણો પાવાગઢનો વિડીયો ચૈત્ર નવરાત્રિ સ્પેશિયલ સાતમ આઠમ સ્પેશિયલ। આઈ હોપ કે તમને વિડીયો ખૂબ જ ગમ્યો હશે અમે વિડીયોમાં બને એટલી માહિતી આપી છે તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો બીજા ભક્તો સાથે શેર કરો જેથી બીજા ભક્તો પણ મહાકાળી માતાના દર્શન કરી શકે અને આ પાવાગઢનો આ રાત્રિનો વ્યૂ જોઈ શકે। તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અત્યારે સબસ્ક્રાઈબ કરો આપણી યુટ્યુબ ચેનલ। ચાલો દોસ્તો મળીએ બીજા એક નવા વિડીયો સાથે। જય હિન્દ જય ભારત વંદે માતરમ અને કોમેન્ટની અંદર જય માતાજી લખવાનું ભૂલતા નહીં।